આજે શહેરના બાગ વિસ્તારમાં આવેલી હિન્દી કૃષ્ણ વિદ્યાલય ખાતે આજે ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડ કેવી રીતે કામ કરે છે અને તેના અધ્યતન સાધનો અંગે ફાયર ઓફિસર ઓમ જાડેજાએ વિદ્યાર્થીઓને વિગતવાર સમજાવ્યા હતા ઉપરાંત આગ લાગી ત્યારે પ્રાથમિક રિસ્પોન્સ માટે શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી विद्यालय में फायर विकेट के इंसान आए हैं व्यक्ति लोग वो लोग ने हमें आग लगने के वक्त क्या करना चाहिए कैसे करना चाहिए किस तरह करना चाहिए और आग लगने के लिए हमारे घर में भी जो सब जैसे खाना पकाने के लिए गैस का बोतल होता है उनको बंद कर देना चाहिए ज़रूर पड़े तो ही चालू करना चाहिए अगर हम लोग अपने घर से एक दिन दो दिन तीन दिन के लिए जा रहे हैं तो उसे बंद कर देना चाहिए और हमारे घर में जो लाइट का सप्लाई होता है उसमें भी एक है कि स्विच बताई है जो हमारे घर पर है या नहीं वो हमें चेक करना चाहिए और हमारे घर पर माँ हमारी माता और हमारी बहनों को हमारे पापा लोग को ये सब की नॉलेज हमें भी उन्हें तक पहुँचाना चाहिए और हमें अग्निशामक यंत्र के बारे में हमें कुछ हमारे यहाँ सब आए थे जो हमें नॉलेज दिया और उस नॉलेज पर हमें कामयाब रहे और हमें उस पर उस नॉलेज को कभी भी हम अचानक कभी भी ज़रूर पड़े तो हमें उसको करना चाहिए बस मेरी यही विनती है कि हमारे जितने भी दर्शक लोग देख रहे हैं वो अपने घर के बॉटल को जब घर से जाए तो उसे बंद कर दिया जाए और आए तो जब उपयोग के लिए हो तो उसे चालू करें और बस मैं इतना ही बताना चाहता हूँ कि वडोदरा म्यूनसिपल कॉरपोरेशन ना वडोदरा फायर ब्रिगेड द्वारा કારેલબાગ વિસ્તારની અંદર શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય છે જેની અંદર જીએસડીએમ દ્વારા એક કેમ્પેનિંગ ચાલી રહી છે સ્કૂલ સેફ્ટી સેલિબ્રેશન માટેની જે સંદર્ભે આપણે ફાયર સેફ્ટી અવેરનેસ બેઝિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ માટેનો એક પ્રોગ્રામ અહીંયા આયોજિત કર્યો હતો જેની અંદર શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયના બાળકો પાંચસોથી વધારે અને સાથે સાથે આજુબાજુના ટ્યુશન ક્લાસીસના મેમ્બરો પણ જોડાયા હતા જે સંદર્ભે તેમણે ઇમરજન્સી પ્રિપેરનેસ આગ લાગે તો શું કરવું આગ લાગ્યા પહેલાં કે પછી શું કરવું કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે શું કરવું તે બાબતની બેઝિક માહિતી આપી હતી ફાયર બ્રિગેડની સેવાઓ વિશેની માહિતી આપી હતી અને આખી તાલીમનો ટોટલ ઉપયોગ છોકરાઓએ કર્યો છે પ્રશ્ન પૂછીને અને આપણે તેમનો સેટિસ્ફેક્ટરી આન્સર આપીને આખો પ્રોગ્રામ કન્ક્લુડ કર્યો છે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો આજે અને પૂર્ણાવતી છે હજુ બીજી અમુક સ્કૂલો જે રહી ગઈ છે તેને પણ અમે કન્ટિન્યુ કરવાના છે એટલે સ્કૂલ સેફ્ટી સેલિબ્રેશન ભલે પૂરું થઈ ગયું પણ સેફ્ટી અવેરનેસ કેમ્પેઇન તો ચાલુ જ રહેવાની છે અવેરનેસ લાવવા માટે બે ત્રણ ઘરેલુ ટિપ્સ જે હમણાં આપણે ટ્રેનિંગની અંદર જોયું જ હશે કે ઘરની અંદર એલપીજી બોટલને લીકેજ થાય તો શું કરવું આગ લાગે ત્યારે શું કરવું ફાયર બ્રિગેડના નંબર વિશે ફાયર બ્રિગેડ અને પોલીસની નંબર વિશેની માહિતી આપી જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ઓછા સમયની અંદર વધારે સુરક્ષા આપણે અપનાવી શકીએ